नमस्कार मित्रों, जो तमे अमारी चैनल में नवा होय अने हजी सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकॉन ने प्रेस करो जेथी करीने अमारा आवनार तमाम वीडियो नी नोटिफिकेशन्स तमने तमारा मोबाइल पर तरत मळी रहे। आभार। नमस्कार मित्रों, धालट्रा हाई स्कूल जसदण में आपनो हार्दिक स्वागत छे। विषय गुजराती, आज आपणे धोरण 10 માં માધવને દેઠો છે ક્યાંય ઉર્મી ગીતનો અભ્યાસ કરવાના છે। મિત્રો, આપણા એમના કવિ છે હરીન્દ્ર દવે, જન્મ 19/9/1930, અવસાન 29/3/1995 થયો હતો। મિત્રો, આખું નામ હરીન્દ્ર જયંતિલાલ દવેનું વતન ખંભરા કચ્છ। પોતે વ્યવસાય પત્રકાર હતા, ખાસ કરીને તેઓ કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા ક્ષેત્રોમાં એમણે સાહિત્યમાં ખેડાણ કર્યું છે। મિત્રો, એમની કૃતિઓ છે બહુ વારંવાર પૂછાય છે, આસવ, મૌન, સૂર્ય ઉપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે। મિત્રો, મુખ્યત્વે તો આ કવિ પોતે કવિતા ઉપર વધારે ભાર દીધો છે એમને। એમની ગીતોનું જે માધુર્ય છે એ ખૂબ ધ્યાન આપણું ખેંચે છે। મિત્રો, અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત અને ગાંધીજીની કાવડ આ એમની નવલકથાઓ છે। મિત્રો, આ કવિ એવા જેવા તેવા કવિ નથી। મિત્રો, ઉચ્ચ કોટીના કવિ છે। એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એમને એનાયત થયેલા છે। બહુ મોટા ગજાના કવિ કહી શકાય। મિત્રો, આ કાવ્યમાં આપણે ખાસ તો કૃષ્ણ વિરહ વિશે વાત છે। મિત્રો, એક નોખું કાવ્ય તરી આવે। કૃષ્ણ વિશે તો ઘણા બધા કાવ્યો લખ્યા છે, પણ આ કાવ્યમાં તમને કંઈક અલગ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય એવું લાગશે। વાંસણી એ તો કૃષ્ણ સાથે અવિના ભાવથી જોડાયેલી છે, પણ અહીં તો વાંસણી પોતે કૃષ્ણથી વિખૂટી પડેલી છે। વિચારો, અહીં કવિએ અલગ ભાવ રજૂ કર્યો છે કે વાંસણી છે વગર કૃષ્ણ અધૂરો છે, પણ અહીંયા વાંસણી છે કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે। વાંસણીનો સુર કૃષ્ણને શોધતો હોય છે, એ શોધ સાથે જોડાય છે। બાળકૃષ્ણના જીવનના જે પ્રતીકો છે મિત્રો, કદમ, યમુના, રાધા, મોરપીચ, આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે। બધા શબ્દોનો પ્રયોગ આ કવિ કરે છે। યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી આપણે જોડાયેલી છે, કર રાતરાણી ક્યારે ખીલે, ચાંદનીના સમયે। મોરપીચ સાથે સુંવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સંયુજ્ય રચી કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે। પ્રતીકો આપી કવિએ બહુ સરસ મજાનો એક વિરહ ભાવ પેદા કર્યો છે। કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે, ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કવિ કાવ્ય વિરમે છે। ભાવની સાથે આ લયનું ખેંચાણ ગીતનું સબળ પાસું છે। મિત્રો, બહુ સરસ કવિએ લખ્યું છે। વિખૂટા પડવાની જે વાત છે, કૃષ્ણની અમુક લાક્ષણિકતાઓ અહીંયા વર્ણવી છે, એની સાથે જોડાયેલા સ્થળો ત્યાં કવિ પોતાના ભાવો કાવ્ય પૂરું કરે છે। બહુ સરસ મજાનું કાવ્ય છે, આપણે જોઈએ। વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદમની છાય, વાંસળીથી વિખૂટો થઈ ગયું છે આ સુર, વાંસળી વિખૂટી પડી ગઈ છે અને ઢૂંઢે કદમની છાય, કદમ વૃક્ષ છે એની આજ છાયડો ઢૂંઢે છે। એ જૂની જે યાદો છે કૃષ્ણ જાળવા નીચે વાંસળી વગાડતા હોય, આજ એ સુર અલગ પડી ગયો છે। માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? વિચારો તમે, આ માર્ગની ધૂળને વાંસળી પૂછે, માર્ગની ધૂળને પૂછે છે કે મારા માધવ મારા કૃષ્ણને ક્યાંય જોયો છે? કૃષ્ણ ક્યાં વયો ગયો છે? એના વગર હું અધૂરી છું, એના વગર મારું અસ્તિત્વ નથી। યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ? આ યમુનાના વહેણ તો ખિલખિલાહટ ખૂબ સરસ રીતે ચાલ્યા જતા હોય, યમુનાના વહેણ કોઈ દી શાંત હોય નહીં, આટલા બધા કેમ મૂંગા છે આજે યમુનાના વહેણ? આજ આટલા બધા શાંત કેમ પડી ગયા છે? રાધાની આંખમાં કેમ ઉદાસી દેખાય છે? કાંઈ બન્યું છે? વાંસળી કહે છે, હું વિખૂટી પડી છું, મને સમજાતું નથી મારો કૃષ્ણ ક્યાં છે? વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ, એક લેરખી વહી ગઈ એ મને વ્યાકુળ કરી મૂકે છે। આ સાંજ જેમ ઢળતી જાય છે એનો ઉજાસ ઢળતો જાય છે,
એ મને મારા હૃદયમાં કંઈક અલગ પ્રકારનો ભાવ પેદા થાય છે જે સારો નથી કે છે. બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી નાહી મારા. વિચારો તમે, આ બહાવરી ગભરાયેલી જે રાત્રિ છે, પગલાંની લાગણીથી કે છે આ રાતરાણી ઝાકળથી નાહી ગઈ છે. રાતરાણી ઝાકળ સાથે સરખાવી અને કેટલું બધું સરસ કવિએ અહીંયા એક આખો આલેખન કર્યું છે, એક ચિત્ર ઊભું કર્યું છે. રાત્રિમાં ક્યાંક પગલાં હશે લાગણીથી હું જોઉં છું કે છે, અને આ સર અને આ રાતરાણી ઝાકળથી નાહી ગઈ છે. રાતરાણીનું ફૂલ વૃક્ષ એક છે એ આખી ઝાકળથી ભીનાઈ ગઈ છે. ઉડતું આવે જો અહીં મોરપીછ તો અમે સાચવશું સુવાળા રંગ. અરે અહીંયા ભૂલથી જો એકાદું મોરપીછ આવી ગયું ને તો એને અમે અમારા હાથ સરસ રીતે સુવાળા રીતે એને સાચવશું, દિલથી પણ વધારે જાતથી પણ વધારે એનું જતન કરશું કે છે. મારી તે મોરલીના આભ આભ આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. મારી આ મોરલીમાં આભમાં એક કંઈક ઉગ્યું છે કાળો, આ એક નામ છે મયંક ચંદ્ર. શ્યામના નામનો આજ મયંક ઉગ્યો છે કે છે. કવિ કેવું સરસ મજાનું બિરુદ આપે છે. જળમાં તે તેજ એવું એનું રેલાય હવે પાતાળે હરિવર પરખાય મારા. વિચારો, જળમાં એનું તેજ એવું રેલાય છે, હવે તો મારો કૃષ્ણ પાતાળમાં હોય એવું લાગે છે મને, પરખાઈ ગયો છે. વરસાદની મોસમ છે એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. મિત્રો, સરસ મજાનું કાવ્ય છે, અહીંયા પૂરું થાય છે. શબ્દ સમજૂતી આપણે જોઈ લઈએ. વિખૂટું એટલે અલગ, જુદું પડેલું, સુર એટલે સ્વર, કદમ એટલે એક વૃક્ષ, લહેરખી એટલે પવનની લહેર, વિભાવરી એટલે રાત્રિ નિશા, ઉજાસ એટલે અજવાળું, પરખાય એટલે ઓળખાય, માધવ એટલે કૃષ્ણ શ્યામ, મયંક એટલે ચંદ્ર, માર્ગ એટલે તળબદો શબ્દ છે માર્ગ રસ્તો, વિરુદ્ધાર્થી શબ્દોમાં સાંજ સવાર, ઉજાસ તો અંધકાર. મિત્રો, અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે. ખૂબ સરસ અભ્યાસ કરજો મિત્રો. ધન્યવાદ.